जेतपुरथी मतवरा समाचार જેતપુર માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસની પુષ્કળ પ્રમાણમાં આવક છે. ભાવ જોવા જઈએ તો કેટલો ભાવ મળે છે? ભાવમાં આમ જોવો તો આ વર્ષે ખેડૂતોને ઉત્પાદન તો સારું અને બહુ મોટા જથ્થામાં છે, પણ માલની આવક સામે ખેડૂતોને આ વર્ષનો દવા ખાતર અને મજૂરીનો ખર્ચ ત્યાર પછી પાટલો ખર્ચ હોવા છતાં ખેડૂતોને આમ છતાં જોઈએ તો કે ધાણાની અંદર હાલમાં અત્યારે 1000 થી 1200 રૂપિયા એટલે 1200 રૂપિયા જેવા ભાવ છે, તે ભાવ 1500 થી 1600 રૂપિયા હોવા જોઈએ. જીરામાં 3000 થી 4000ના ભાવ હોવા જોઈએ. લસણમાં પણ અત્યારે ભાવ નીચા છે, એના 1400 થી 1500 હોવા જોઈએ. ચણામાં પણ હાલમાં આમ બજારમાં જાય તો 800 થી 900 રૂપિયા ખેડૂતોને મળે છે, તે ભાવ 1200-1500 રૂપિયા હોવા જોઈએ. એટલે ભાવમાં થોડો વધારો કરી અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં એની ક્વોલિટી પ્રમાણે ભાવ મળે અને પૂરું સૌનો સાથ સહકાર મળે એવું સરકાર પાસે આપણે માંગ કરી અને સૌ ખેડૂત મિત્રોની માગણી છે. જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે તમામ જણસની પુષ્કળ પ્રમાણમાં આવક છે. આવક જોવા જઈએ તો કેટલી આવક હોઈ શકે રોજની? જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મુખ્ય જણસીઓ મગફળી, કપાસ, ધાણા, લસણ, ડુંગળી વગેરે છે. અને અમારી ગત વર્ષની અપેક્ષાએ અને એની કમ્પેરિઝનમાં જોઈએ તો લગભગ 1.5 આવકો છે, અને એનાથી વધુ પણ લાઈનો ઊભી થઈ જાય છે. અને અમારે માર્કેટિંગ યાર્ડ સમયાંતરે દાખલા તરીકે ડુંગળીની અંદર દિવસમાં 2 જ કલાક ખોલીએ છીએ, સૂકા મરચાની અંદર 2 દિવસે 2-3 કલાક ખોલીએ છીએ, ધાણાની પણ આ જ સ્થિતિ છે, પાલ બંધ કરવામાં આવે છે અને ગુણી ઉપર જ લેવામાં આવે છે, કારણ કે આવકો એટલી પુષ્કળ છે અને ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થયેલું છે. જો ભાવની વાત કરીએ તો ખેડૂતોનો એવો આરોપ છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ છે તે તમામ જણસીને નથી મળી રહી. ખેડૂતોની કદાચ પોતાની કક્ષાએથી એના ઉત્પાદન અને એની ક્વોલિટી પ્રમાણે સાચી વાત થઈ છે, હું ના નથી પાડતો, પણ જ્યાં સુધી MSPની વાત છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ગવર્મેન્ટે વધારી દીધી છે, એના આધારે ઘણી બધી ખરીદીઓ મગફળીથી માંડી અને ચણાની થઈ છે. મગફળીની ખરીદીની વાત કરીએ તો 10 લાખ મેટ્રિક ટન ખરીદી કરવાની હતી, પૂરો એનો આંક થયો નથી, કારણ કે બજારની અંદર સારા ભાવ MSP કરતાં પણ ઊંચા હાલતા હતા, એટલે ખેડૂતો ડાયરેક્ટ બજાર વિસ્તારમાં પોતાની મગફળી વેચતા હતા. અને ઘણીવાર એવું બને છે સારા પાક થયા હોય પણ બધી જ ક્વોલિટી સારી ના હોઈ શકે, જેથી કરીને નબળી ક્વોલિટી હોય છે તો એની અંદર ભાવ નીચા હોય છે અને કદાચ એ ખેડૂતોની ફરિયાદ હોઈ શકે. ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે જે ચણા છે જે ગયા વર્ષે 1200 થી 1500 રૂપિયા ભાવ હતો, આ વખતે ખુલ્લી બજારની જો વાત કરીએ તો 800 થી 900 રૂપિયા જ મળી રહ્યા. તો એની અંદર MSPની ખરીદી ચાલુ છે, સારામાં સારા 1.5 MSPથી અત્યારે દરેક ખરીદ કેન્દ્ર ઉપર APMCમાં એની ખરીદી ચાલુ છે ચણાની.